મારે હૈયે આવજે આવજે હે નાથ, મારે હૈયે આવજે આવજે હે નાથ, રાજે થાશે પ્રાણ મારો, રાજે થાશે પ્રાણ મારો જોઈ તુજ આવાસ, મારે હૈયે આવજે આવજે હે નાથ, મારે હૈયે આવજે આવજે નિર્બળ હું છું, હર પલ તારો સાથ હું જંગું, શક્તિ આપજે નિર્બળ હું છું, હું તો ચાલીશ તારે પગલે, કેવળ તારે પગલે પગલે, હું તો ચાલીશ તારે પગલે, કેવળ તારે પગલે પગલે, જીવતર જીવિશ તારે કાજે, જીવતર જીવિશ તારે કાજે, દેજે તારો હાથ, મારે હૈયે આવજે આવજે હે નાથ, મારે હૈયે આવજે આવજે તુજને, તુજ સરી ખો ઘાટ તુખડને, મારું હૈયો ધરું છું તુજને, તુજ સરી ખો ઘાટ તુખડને, જાઉં હું તુજ માં ખોવાઈ, જાઉં હું તુજ માં લો પાઈ, જાઉં હું તુજ માં ખોવાઈ, જાઉં તુજ માલો પાઈ, રોમે રોમે તારો વાસ, રોમે રોમે તારો વાસ, ઉછળે પુર ઉલ્લાસ, મારે હૈયે આવજે આવજે.
ત્રણ વાગ્યાનો સમય છે અને આ પવિત્ર ઘડી પ્રભુ ઈસુ આપણી વચ્ચે અત્યારે પધાર્યા છે. દિવ્ય દયાના પ્રભુ ઈસુ, જેમના ઉપર આપણને અનહદ પ્રેમ છે અને આપણે સૌ અત્યારે આ વિશેષ સમય પ્રભુને સમર્પિત કર્યો છે. અનેક જગ્યાએથી આપણે ગમે તે મુશ્કેલી વેઠીને પણ આ જગ્યાએ આપણે આવ્યા છીએ. આજ પ્રભુ પ્રત્યેનો આપણો પ્રેમ છે, આજ આપણી શ્રદ્ધા છે. દિવ્ય દયાના ચરણોમાં જે દયા અને કરુણા આપણે સૌ પામવા માટે પધાર્યા છે, દિવ્ય દયાના પ્રભુ ઈસુ આપણા સૌ ઉપર તેમની અપાર કરુણા વરસાવનાર છે. જે તેને ચરણે જાય છે એ દરેકને પ્રભુ પોતાનો સાક્ષાત્કાર કરાવે છે. દિવ્ય દયાના પ્રભુ ઈસુ આજે પણ અત્યારે આપણી વચ્ચે હાજર છે. તેમના વચન અનુસાર સંત ફોસ્ટિનાને તેમણે કહ્યું હતું કે જે કોઈ ભક્તજન ત્રણ વાગે મારી ભક્તિ કરે છે, મારું નામ લે છે, તેને હું વિશેષ કૃપાઓ આપનાર છું. કેમ કે એ ઘડીએ હું આકાશ અને પૃથ્વી વચ્ચે ક્રૂસની સીડી ઉપર અધર ટીકાયો હતો અને મારા પડખામાંથી રક્ત અને ઝરણા બિંદુઓ વહેતા હતા. આ એ ધન્ય ઘડી છે મારા બધા ભાઈઓ અને બહેનો, જે ક્રૂસ ઉપર પ્રભુ ઈસુ ટીંગાયા હતા. આજે એ જ પ્રભુ ઈસુ આ વેદી ઉપર આપણી વચ્ચે અત્યારે આવ્યા છે. તેમનું હૃદય આપણા સૌના માટે તેમણે ખોલી નાખ્યું છે અને આપણે સૌ અત્યારે તેમના હૃદયમાં સમાઈ ગયા છે. તેમનું હૃદય વિશાળ છે અને એ વિશાળ હૃદયમાં આપણે સૌ અત્યારે તેમના પવિત્ર સાનિધ્યમાં, તેમની પવિત્ર હૂંફમાં આપણે સૌ આવી ગયા છીએ. પ્રભુ ઈસુને આપણે ધન્યવાદ આપીએ, તેમની સ્તુતિ કરીએ, તેમનો મહિમા કરીએ. પ્રભુ કેટલા મહાન છે એનો અનુભવ આપણે દરેકને અનેક રીતે થાય છે. પ્રભુની અપાર કરુણા આપણા ઉપર સદા વરસતી રહે છે અને હર ઘડી હર પળ આપણને તેનો અનુભવ થાય છે. જીવનના દરેક કામ પાર પડી જાય છે, જીવનની દરેક મુશ્કેલીઓનો સામનો કરવા માટે આપણને હિંમત અને શક્તિ મળે છે. આજ પ્રભુ ઈસુ આજે અત્યારે આપણને તેની કૃપા આપવા જઈ રહ્યા છે. આવો બધા ભાઈ બહેનો, આપણે આંખો બંધ કરીએ આ પવિત્ર સમયમાં અને પ્રભુની પવિત્ર હાજરીનો આપણે અનુભવ કરીએ. દિવ્ય દયા પ્રભુ ઈસુ આપણને સૌને આજ ઘડીએ અસંખ્ય કૃપાઓ આપનાર છે. જેની જેની ખોટ છે, જે જે ખાલીપો છે આપણા જીવનની અંદર, એ ખોટ એ ખાલીપો પ્રભુ અત્યારે પૂરો કરનાર છે. આ પવિત્ર સમયની અંદર પ્રભુની મહાન શક્તિ આપણા સૌની અંદર સ્થાન લેનાર છે. આવો ભક્તિથી આપણે તેનો અનુભવ કરીએ. આ દિવ્ય દયાની આરાધના એ માત્ર શબ્દોની આરાધના નથી, પણ એ હૃદયનો અવાજ છે. દયાના સાગર કરુણાથી અપરંપાર એવા પિતા પરમેશ્વર પર તેમના હૃદયમાંથી જે આપણા ઉપર દયા વરસે છે,
એ મહાન સમય છે. આવો આ દિવ્ય ક્ષણનો અનુભવ કરીએ. આ ક્ષણને આપણે વ્યર્થ ન જવા દઈએ, બલકે કંઈક સ્પર્શ પામીને આપણે અહીંયાથી ઘરે જઈએ. મારી સાથે બોલજો. તુજ શરણે હે પ્રભુ આવ્યો હું, કદીએ ન નિરાશ કરીશ મને. તુજ ન્યાયથી કરજે મુજ ઉદ્ધાર, સુણી ધા જગ દોડી બચાવ મને. તું મુજનો આશ્રય સ્થાન બનજે, તું મુજના રક્ષણનો ગઢ થજે. તારા વિના મને કોઈ આશ્રય નથી, તારા વિના મારું કઈ રક્ષણ નથી. તારા પથ પર મને દોરી જજે, તારા નામથી મારું રક્ષણ કરજે. મારા પ્રાણ તારા હાથમાં સોંપ્યા છે, પ્રભુ મુજને તો ઉગારી લેજે. હું તો જીવું છું બસ તારે ભરોસે, તારા પ્રેમથી મને ભરી દેજે. પ્રભુના આ શબ્દો સ્તોત્ર 31 આજે આપણી આગળ આપણી અરજ ના રૂપમાં પ્રભુના ચરણે આપણે અર્પણ કરીએ છીએ કે પ્રભુ હું તારા શરણમાં આવ્યો છું, તું મને કદી નિરાશ કરીશ નહીં. દુનિયાની દરેક પરિસ્થિતિઓ જ્યારે આપણને નિરાશ કરે છે, આપણને ડિપ્રેશનમાં લાવી દે છે, આપણી આશા ખોઈ બેસે છે, ત્યારે એકમાત્ર એવું સ્થાન જે પ્રભુના ચરણોમાં છે એ ક્યારેય આપણને નિરાશ નહીં કરે અને આપણું રક્ષણ કરશે, આપણો આશ્રય ગઢ છે. તેના વિના આપણે ક્યારેય રહી ના શકીએ. આવલા ભાઈ બહેનો, પ્રભુના મહાન સામર્થ્યને આપણે અનુભવીએ અને એ મહાન સામર્થ્યને અનુભવતા વાલા ભાઈ બહેનો પ્રભુની દિવ્ય દયાની આરાધનામાં આપણે પ્રવેશ કરીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર નામ, તારું રાજ્ય જેમ સ્વર્ગમાં એમ પૃથ્વી ઉપર, તારી ઈચ્છા કરી જાઓ, અમારી ગરજની રોટલી આજે લેવા, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ એમ તમારા અપરાધોની ક્ષમા કર, અને એમને પરિશ્રમ લાવ, કુટુંબદાય તમને બચાવ. આમેન. પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાધનનું ફળીશું. હે પવિત્ર માર્યા, પરમેશ્વરી માં અપાપ્ય નિવાસ્તે નંદી કર, હમણાં મારા મોતને ખતે. આમેન. પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાધનનું ફળીશું. હે પવિત્ર માર્યા, પરમેશ્વરી માં અપાપ્ય નિવાસ્તે નંદી કર, હમણાં મારા મોતને ખતે. આમેન. પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાધનનું ફળીશું. હે પવિત્ર માર્યા, પરમેશ્વરી માં પાપીને વાસ્તે નંદી કર, હમણાં અમારા મોતને ખતે. આમેન. શ્રદ્ધા ઘોષણા. તે પરમ પિતા છે, તે સરસ અમર છે, તે સકળ સૂચના સજનાર છે, અને એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્યા, પિલાતમાં દુઃખ મેળવ્યા, ખુશે ચડાયા, લોકને શરણે થયા, કબરે ટકાયા, ઉઠી લોકમાં ઉતર્યા, ત્રીસે ફરી સજી ઉઠ્યા, અને સ્વર્ગે સદાવ્યા. તે સરસ પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે, ત્યાંથી તે જીવતા અને મરનાર ન્યાય તોભા ફરીથી આવનાર છે. પવિત્ર આત્મા અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર ઈશાપી ધર્મસભા
પુણ્યજનો સ્વસ્થ અને પાપોની માફીમાં માંગીએ છીએ. એના પુનઃનો અમર જેમ ગ્રહણ કરીએ છીએ. આમેન. પેલો મર્મ સનાતન પિતા, અમારાને આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર અમારા પતિદાતા પ્રભુ ઈશુના દેહને રક્ત આત્માને દિવ્યતા તમને અર્પણ કરું છું. ઈસુની સોમવારી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત ઉપર દયા કરો. ઈસુની સોમવારી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત ઉપર દયા કરો. ઈસુની સોમવારી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત ઉપર દયા કરો. ઈસુની સોમવારી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત ઉપર દયા કરો. ઈસુની સોમવારી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત ઉપર દયા કરો. ઈસુની સોમવારી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત ઉપર દયા કરો. ઈસુની સોમવારી પીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત ઉપર દયા કરો. ઈસુની સોમવારી પીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત ઉપર દયા કરો. ઈસુની સોમવારી પીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત ઉપર દયા કરો. ઈસુની સોમવારી પીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત ઉપર દયા કરો. પાવન પ્રભુ પાવનમાં પરમાત્મા અમારા અને સમસ્ત જગત ઉપર દયા કરો. પાવન પ્રભુ પાવન સમ પરમેશ્વર પાવન પરમાત્મા અમારા ને સમસ્ત જગત ઉપર દયા કરો. પાવન પ્રભુ પાવન સમ પરમેશ્વર પાવન પરમાત્મા બીજો ત્રીજો અને ચોથો પરમાં આપણે ગાઈશું. હે સનાતન પરમ પિતા, અમારા આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર અમારા પતિદાતા પ્રભુ ઈસુના દેહ અને રક્ત આત્મા અને દિવ્યતા તમને અર્પણ કરું છું. Thank you.
પારમા પરમાત્મા અમારાને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ પાસમ પરમેશ્વર પારમા પરમાત્મા અમારાને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ પાસમ પરમેશ્વર પારમા પરમાત્મા અમારાને સમસ્ત જગત પર દયા કરો. ત્રીજો વર્મા. હે સનાતન પરમ પિતા, અમારાને આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના દેહ અને રક્ત આત્માને દિવ્યતા તમને અર્પણ કરું છું. પાવન પ્રભુ પાવન સર્વ પરમેશ્વર પાવન પરમાત્મા અમારા
સમસ્ત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમત પરમેશ્વર, પાવન પરમાત્મા, અમારા સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમત પરમેશ્વર, પાવન પરમાત્મા, અમારા સમસ્ત જગત પર દયા કરો. પાંચમો મનમાં આપણે કહીશું, હે સનાતન પરમ પિતા,
પરમેશ્વર મહાન એવા સર્વસમર્થ પરમેશ્વર, તેમનો મહિમા અને સ્તુતિ આપણે કરીએ છીએ. પ્રભુની કૃપા પરંપાર છે, પ્રભુનો મહિમા અપરંપાર છે. પૂરા બ્રહ્માંડમાં અત્યારે આ ઘડીએ દિવ્ય દયાના પ્રભુ ઈસુનો મહિમા વ્યાપી ગયો છે. પ્રભુનો પ્રભુ અત્યારે આપણી વચ્ચે હાજર છે અને આ પ્રાર્થનામાં આપણે વિશેષ કૃપા આશીર્વાદ આપવા માટે તે તૈયાર છે. પ્રભુનો સાક્ષાત્કાર કરવા માટે બધા ભાઈઓ અને બહેનો આજે આપણે આવ્યા છે. આ પવિત્ર સમય છે, આવો આપણે સૌ આ દિવ્ય સમયનો અનુભવ કરીએ. આપણા હાથ આપણે પરમ પ્રસાદ ખ્રિસ્ત સંસ્કાર તરફ લાંબા કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાક્ષાત, દિવ્ય દયાના પ્રભુ ઈસુ સાક્ષાત આપણને સૌને આ પરમ પ્રસાદમાંથી આ સંસ્કારમાંથી તેમની અસંખ્ય કૃપાઓ આપનાર છે. આપણી તમામ લાગણીઓ, માંગણીઓ, અરજો, હેતુઓ આપણે તેમને અર્પણ કર્યા છે. પ્રભુ તો આપણા અંતરને જાણનાર છે, એ આપણા અંતરનો તાગ મેળવનાર છે. એ દિવ્ય પ્રભુ આજે આપણને સૌને પુષ્કળ આશીર્વાદ આપનાર છે. આવો આપણે સૌ પરમેશ્વરના આત્માને આવકારીએ. પવિત્ર આત્મા આપણને સૌને તેમની શક્તિથી ભરી દે. પવિત્ર આત્મા આપણને તેમના સામર્થ્યથી ભરી દે અને આજે આપણે સૌ તેમનો સાક્ષાત અનુભવ કરીએ. પવિત્ર આત્માથી ભરપૂર બની જઈએ અને ભરપૂર બનીને પિતા પરમેશ્વરનો મહિમા કરીએ. આવો આપણે સૌ પવિત્ર આત્માના ભજનમાં જોડાઈએ. પૂરી ભક્તિથી પવિત્ર આત્માને તમારા દિલમાં આવકારજો.
પ્રભુના આત્માથી આપણે સૌ અત્યારે અભિષિક્ત બની ગયા છે. પ્રભુના આત્માથી આપણે સૌ અત્યારે શક્તિવંત બની ગયા છે. પ્રભુના આત્માથી અત્યારે આપણે સૌ સાજા બની ગયા છે. પ્રભુના આત્માની શક્તિથી આપણે સૌ અત્યારે નવા જીવનમાં પ્રવેશ્યા છે. પ્રભુના આત્માની શક્તિથી આપણને આપણા પ્રશ્નોમાં માર્ગ મળી ગયો છે. પ્રભુના આત્માએ અત્યારે આપણે સૌને આપણી તમામ પ્રકારની બીમારીઓમાંથી સાજાપણો આપ્યું છે. ઈશ્વરના આત્માથી આપણે સૌ અત્યારે અભિષિક્ત થયા છે. ઈશ્વરના આત્માથી અત્યારે આપણે સૌ અભિષિક્ત થયા છે. ઈશ્વરના આત્માથી અત્યારે આપણે સૌ અભિષિક્ત થયા છે. આપણા રોમે રોમમાં, આપણા ખાસ શરીરમાં, આપણા લાખો ને કરોડો સેલ્સમાં, આપણા રક્તમાં, આપણા વિચારોમાં માત્ર ને માત્ર પ્રભુનો આત્મા છે. માત્ર ને માત્ર પ્રભુની શક્તિ છે. અત્યારે આપણા સગડા પ્રશ્નો જેનો આપણે એ વિચાર કરીને પણ આપણે પુષ્ટ હેરાન થઈએ છીએ, એમાંથી આપણે સૌને અત્યારે માર્ગ આપી રહ્યો છે પ્રભુનો આત્મા. આજ ઘડીએ આપણા યુવાન ભાઈ બહેનો જેમને ખાસ નોકરીની જરૂર છે તેમને સ્પર્શી રહ્યો છે અને તેમને નોકરી આપી રહ્યો છે પ્રભુનો આત્મા. આ ઘડીએ આપણે સૌને અનેક પ્રકારની બીમારીઓમાંથી, અનેક પ્રકારની તકલીફોમાંથી સાજાપણો આપી રહ્યો છે. આ છે પ્રભુનો પ્રેમ. વલા ભાઈ બહેનો, આપણા સૌ ઉપર આવો આપણે દિલથી એ પ્રેમનો અંગીકાર કરીએ, અનુભવ કરીએ. થોડો સમય પ્રભુની આ દિવ્ય શક્તિને આપણા આખા રોમે રૂમમાં, આપણા આખા અસ્તિત્વમાં, આપણા આખા શરીરમાં, આપણી આજુબાજુ આખા સમરંગણમાં, આખા કેમ્પસમાં પ્રભુની મહાન શક્તિ જે વ્યાપી ગઈ છે એનો અનુભવ કરીએ. એ શક્તિથી જ આપણને સૌને અહીંયા આવે આપવાનું ફળ મળ્યું છે, આપણને સ્પર્શ થયો છે. વાલા ભાઈ બહેનો, આવો આપણે સૌ આ દિવ્ય શક્તિનો અનુભવ કરીએ. ઈશુ તો Thank you.
Oh, my goodness.
સ્પર્શ કર્યો છે, એમણે પ્રભુ તારો અતિ આભાર માન્યો છે. પ્રભુ અમારા બધા જ ભક્તોને પ્રભુ તારી અસંખ્ય કૃપાથી અરજો અમે અર્પણ કરી છે, એ અરજોને તો પ્રભુ જવાબ આપ્યો છે, એના માટે તારો આભાર માન્યો છે. પ્રભુ અમને તમે પવિત્રતાના દર્શન કરાવ્યા છે, માટે તારો આભાર માન્યો છે. અમને સારી તંદુરસ્તી આપી છે, એના માટે પ્રભુ તારો આભાર માન્યો છે. અમારા દીકરા દીકરીને પ્રભુ સારું પાત્ર આપ્યું છે, સારી નોકરી આપી છે, તેમના જીવનને પ્રભુ તે સારા રસ્તે વાળ્યા છે, એ માટે પ્રભુ તારો આભાર માનીએ છીએ. પ્રભુ તે અમારી ભક્તિ વધારી છે, અમારી શ્રદ્ધા વધારી છે, ત્યારે પણ તો અમારો પ્રેમ વધાર્યો છે પ્રભુ, એ માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અમારા જીવનમાં તે પુષ્કળ આનંદ આપ્યો છે, ખુશી આપી છે પ્રભુ, એ માટે તારો આભાર માનીએ છીએ. અને પ્રભુ અમને એક નવા જીવનની આશા આપી છે, એના માટે પ્રભુ અત્યારે તમારો આભાર માનીએ છીએ. આવો બધા જોરદાર તાળીઓથી પ્રભુની આ કૃપાને આપણે બધાને આપણા આચાર્ય અંદર થેન્ક યુ જીસસ. પ્રભુ ઈસુની ધીમે ધીમે શ્રદ્ધાની ઘોષણા કે પરમેશ્વર તમારા પુત્ર અમારા સ્વામી પ્રભુ ઈસુએ ખ્રિસ્તો પ્રધાન બલિદાન આપ્યું, તમે આત્મા માટે સાચા જીવનનું જન્મ ઘટું કર્યું અને સમસ્ત જગત માટે દયા ખજાનો કર્યો મૂક્યો, એ જીવનના સ્ત્રોત એ દિવ્યા સાથે આખા વિશ્વને તમારી જમાલ કરી લો, હું તમારો શ્રદ્ધા રાખું છું. હે પરમેશ્વર તમારા પુત્ર અમારા સ્વામી પ્રભુ ઈશ્વરીએ ખુશ પ્રભુ તમે બલિદાન આપ્યું, તો તમે આત્માઓ માટે સાચા જીવન જળ રહેતું કર્યો અને સમસ્ત જગત માટે દયાનો ખજાનો કર્યો મૂક્યો, એ જીવનના સ્ત્રોત એ દિવ્યા સાથે આખા વિશ્વને તમારી દયામાં લપેટી લો, હું તમારા શ્રદ્ધા રાખું છું. હે પરમેશ્વર તમારા પુત્ર અમારા સ્વામી પ્રભુ ઈશ્વરીએ ક્રોસ પર પોતાનું બલિદાન આપ્યું, પણ તેમણે આત્માઓ માટે સાચા જીવનનો જન્મ વહેતું કર્યો અને સમસ્ત જગત માટે દયાનો ખજાનો ખુલ્લો મૂક્યો, એ જીવનના સ્ત્રોત એ દિવ્ય દયા સાગર આખા વિશ્વને તમારી દયામાં લપેટી લો, હું તમારા સત્તા રાખું છું. હે પ્રભુ ઈસુ, તમારા સેવિકા સિસ્ટર ફોસિનાને તમે તમારી અસીમ દયાના ભક્તિભાવથી ભરપૂર કર્યા. જો તમારી પાવન ઈચ્છા હોય તો જે કૃપા માટે તેમની મધ્યસ્થી દ્વારા અંદરના ઉંડાણથી પ્રાર્થના કરે છે તેનો સ્વીકાર કરો. પાપને કારણે તમે દયાનિમિત્ત પાત્ર નથી, પણ સિસ્ટર ફોસ્ટિના બલિ કાર્યોની તકશ સ્વર્ણકાર અને સદગુણી બક્ષિસને કારણે અમે બાળ સહજ વિશ્વાસથી અમારી જે માગણીઓ રજૂ કરીએ છીએ તે તેમની વિનંતી દ્વારા આપવાની કૃપા કરો. એ ઈશ્વરની દિવ્ય દયા, એ ઈશ્વરની દિવ્ય દયા, એ ઈશ્વરની દિવ્ય દયા. દિવ્ય જીવન પાતો પ્રભુએ આપણને આપ્યો, દિવ્ય જીવનની ભરપૂર અમૃતનો પાન કરાવ્યો. પ્રાર્થના કરીએ, હે પ્રભુ તમારા મુક્તિ કાર્યના સ્મારક તરીકે આલૌકિક સંસ્કારની તમે સ્થાપના કરી છે, એવી કૃપા કરો કે તમારા દેહ અને રુધિરના રહસ્યમય સંસ્કારની અમે ભક્તિપૂર્વક ઉપાસના કરીએ, જેથી ઉદાર શક્તિનો પ્રભાવ અમારા જીવનમાં નિરંતર અનુભવતા રહીએ. તમને અમારી આ પ્રાર્થના છે. તમે સાક્ષાત પરમેશ્વર છો અને પરમપિતા તેમજ પવિત્ર આત્માની સાથે જીવો છો, સદા સદા સર્વદા રાજ્ય કરો છો.
પ્રભુને આપણે ધન્યવાદ આપીએ. પરમેશ્વરને ધન્ય હો, તેના પવિત્ર નામને ધન્ય હો. ખરા પરમેશ્વર અને ખરા મનુષ્ય ઈસુ ખ્રિસ્તને ધન્ય હો. ઈસુના નામને ધન્ય હો, તેના અતિ પૂજ્ય હૃદયને ધન્ય હો, તેના અમૂલ્ય રુધિરને ધન્ય હો. વેદીમાં અતિ પવિત્ર સંસ્કારમાં ઈસુને ધન્ય હો. આપણા સહાયક પવિત્ર આત્માને ધન્ય હો. પવિત્ર માર્યાને ધન્ય હો. તેમના નિષ્કલંક જીવધારણને ધન્ય હો. તેમના પ્રતાપી ઉદગ્રહણને ધન્ય હો. કુમારી મા મારિયાના નામને ધન્ય હો. તેના અતિશુદ્ધ વર પવિત્ર યોસેફને ધન્ય હો. પરમેશ્વર તેના દૂતો અને સંતોમાં ધન્ય હો.